તો ગીર સોમનાથ જિલ્લાના ઉના તથા ગીર ગઢડા તાલુકાના ખેડૂતોએ સારો વરસાદ થવાની આશાએ ચોમાસાની શરૂઆતમાં જ કપાસનું વાવેતર કરી દીધું હતું, પણ કમનસીબે લાંબા સમય સુધી વરસાદ ખેંચાતા ખેડૂતોએ કરેલ વાવેતર નિષ્ફળ ગયું હતું, જેને કારણે ખેડૂતોનું નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. ઉના વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થયો હતો ત્યારે ખેડૂતોએ કપાસ, મગફળી કે અન્ય પાકનું વાવેતર કર્યું હતું. વાવેતર કર્યા બાદ તરત જ ભારે વરસાદ સતત 10 દિવસ સુધી પડતા મોટા પાયે કપાસ, મગફળી અને અન્ય પાકો વાવેતર સાથે જમીનનું ધોવાણ ખૂબ થયું હતું. પરિણામે ખેડૂતોને મોટા પાયે આર્થિક નુકસાનનો સામનો કરવો પડ્યો છે. કપાસનું વાવેતર કરતા ખેડૂતોના કપાસનું બિયારણ નિષ્ફળ ગયું છે અને જમીનનું મોટા પાયે ધોવાણ થઈ ગયું છે. જ્યારે મગફળી અને અન્ય પાકોનું વાવેતર કરતા ખેડૂતોની સાથે જમીનનું મોટા પાયે નુકસાન થયું છે. ઉના તથા ગીરગઢડા તાલુકાના ખેડૂતોને ભારે વરસાદના કારણે નુકસાની અંગે સરકારે કરેલી જાહેરાતોનું સર્વે કામગીરી આજ દિન સુધી શરૂ કરવામાં આવી નથી અને હવે જ્યારે ખેડૂતોએ પોતે જાતે પોતાની જમીનોને નવા પાકનું વાવેતર કરવાનું છે, જ્યારે પાકનું વાવેતર કર્યા બાદ ટીમનું સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે તો સર્વેની ટીમ સ્થળ પર અને જમીન દેખાશે, જેના કારણે ખેડૂતોને થયેલી નુકસાની એકથી વધુ વખત મળશે નહીં. અસરકારક હોવી જોઈએ, એટલે કે રાજ્ય સરકારનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે કહેવાય. સરકાર મોટી મોટી છૂટિયાની વાતો કરે છે ડિઝાસ્ટર મેનેજમેન્ટની, તો એ ઉના નગરપાલિકામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. નગરપાલિકાની અણઆવડતને કારણે, ક્યાંક ટેકનિકલ ક્ષતિઓના કારણે, જે ડ્રેનેજ વ્યવસ્થા એટલે વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતે થયો, સરકાર દ્વારા ટીમો બનાવીને સર્વે જમીન ધોવાણનું સર્વે કરવા જાય તો સર્વેની ટીમ જે છે એ ક્ષેત્રે જશે અને જોશે, એમ કહે છે કે અહીંયા તો વાવેતર કરેલું છે, અહીંયા તો ભીતિ સેવાઈ રહી છે, એટલે ખેડૂતોને બે બાજુથી મારશે. એટલે અમે આજે મૂળ માંગણી એ છે કે તાત્કાલિક અસરથી ખેડૂતો પોતાની ત્રીજી વાવણી કરે એ પહેલાં તાત્કાલિક અસરથી ટીમો બનાવીને જમીન ધોવાણોનું પહેલાં તાત્કાલિક સર્વે કરવું જોઈએ કે જેથી કરીને ખેડૂતો વાવેતર કરશે. ખેડૂતો વાવેતર કરી દીધા પછી ની વ્યવસ્થા ન હોવાને કારણે આજે અંબાજી નગરથી, સાજનનગરથી લઈ, મામલતદાર કચેરીથી લઈ, પટેલ સોસાયટી લઈ, કૃષ્ણા પાલકી પ્લોટથી લઈ, ત્યાર પછી ખાણ આવે, ત્યાર પછી તળાવ આવે, તળાવ પછી ઉનતનગર આવે, ઉનતનગર પછી પાછી ઓમકાર સોસાયટી આવે અને શેખ વિદ્યાનગર ઓલી પાસે ઓલી બાજુ 30,000 હુડકો. તાત્કાલિક ધોરણે ઉના અને ગઢડા તાલુકાના ખેડૂતોને થયેલ પાક વાવેતર અને જમીનનું ધોવાણની નુકસાની માટે ખેડૂતો પોતાના ખેતરમાં નવેસરથી પાક આવે તે પહેલા ટીમો બનાવી સર્વે કરીને કામગીરી કરવાની માંગણી સાથે રજૂઆત કરવામાં આવી હતી. અબ્દુલ પઠાણ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ઉના.